નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના એક સંયુક્ત પ્રકલ્પમાં આજે હું ગિરિવર ગિરનારની તળેટીમાં ઉપસ્થિત છું એમાં પણ આ પારસધામનું સ્થળ એવા પ્રકારના વાઇબ્રેશન્સથી અહીં ખેંચી લાવે છે કે જેને પરિણામે કદાચ વિશ્વભરને સાતા વળવાનું કામ થઈ રહ્યું હોય આપણને ખ્યાલ છે કે અસ્મિતા વિશેષ સંવાદ એ એક વિશિષ્ટ પ્રકલ્પ છે કે જેમાં આજની અને આવતીકાલની પેઢીને આપણે એવા વ્યક્તિત્વ અથવા વિભૂતિઓ સાથે પરિચય કરાવવો છે કે જેમનું જીવન જેમનું કવન જેમનું કાર્ય એમના માટે મોટિવેશનનું એક બહુ મોટું માધ્યમ બની શકે અનફોર્ચ્યુનેટલી બન્યું છે એવું કે મોટિવેશનની વાત આવે તો આપણા યુવાનો પશ્ચિમના દેશો તરફ નજર નાખે છે પણ આપણી વચ્ચે જ એવા વિભૂતિ તત્વો બેઠા છે કે જેમના જીવનને જાણીએ જેમની જીવનયાત્રાને જો માણીએ તો ખ્યાલ આવે કે પરિશ્રમ તો એમણે પણ કર્યો છે સંઘર્ષ તેઓ પણ કરી રહ્યા છે પણ અડગ ભાવે પોતાની ધ્યેય નિષ્ઠામાં તેઓ પ્રવૃત્ત છે આજનો આનંદ એ વાતનો છે કે આખી શ્રેણીમાં આપણે એક સંતવર્ય સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ અને સંવાદના પ્રારંભમાં જ આપ સૌને એ કહેતા મને ખૂબ આનંદ થાય છે કે તેઓ શ્રીએ એકદમ પ્રામાણિકતા અને નિખાલસતાથી આ સંવાદ કરવાના અમારા ઈજનને આવકાર્યું છે એટલે બંને સંસ્થાઓ વતી સૌ પહેલાં હું અહોભાવ સાથે પ્રણામ કરું અને આપનો બહુ જ સુંદર સંવાદ માટે સીધું જોડાણ કરીએ પૂજ્ય અનેક યુવાનોના પ્રેરણાદાતા સંતશ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ ગુરુદેવના ચરણોમાં હું પ્રણામ કરું છું અને બંને સંસ્થાઓ વતી પૂર્ણ આદર સાથે આપની સાથે સોડો સંવાદ કરું છું આપે જેમ મારી પૂર્વ ભૂમિકામાં જાણ્યું એ પ્રમાણે અમારો ઉદ્દેશ એ છે કે આવતી પેઢીને આપણે એવું કશું કહીને જઈએ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ એવા આવ્યા છે કે જેમાં તમે વસ્તુઓ સંગ્રહીને મૂકી શકો છો અને વિશ્વમાં જેને જોવું હોય જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકે છે એ માધ્યમનો આપણે લાભ લઈ રહ્યા છીએ આ બંને સંસ્થાઓએ નક્કી કર્યું કે એવું કરીએ કે આવા વ્યક્તિત્વ સાથે એની જીવનયાત્રાનો સંવાદ કરીએ અને એના ફલશ્રુતિ રૂપે અમે અત્યાર સુધીમાં ઘણા બધા વ્યક્તિત્વ સાથે આ સંવાદ કર્યો પણ આજે અમે શીર્ષસ્થ વિભૂતિ સાથે સંવાદ કરવાનો લાવો અમને પ્રાપ્ત થયો છે તે બદલ હું આ સમયનો અહોભાવ વ્યક્ત કરું છું મનુષી આપને મારે એક વિનમ્રતાથી પ્રશ્ન એ પૂછવાનો કે જે એક ઊંચાઈ પ્રાપ્ત કરી છે એમાં ફાળો બાળપણથી લઈને કોનો અને કહેવો એના કોઈ પ્રસંગોથી અમને આપ પ્રેરિત કરો હંમેશા સાધનાના ક્ષેત્રમાં ઉંચાઈ સુધી પહોંચતા પહેલા એક ઊંડાણ સુધી પહોંચવું પડે છે હનુમાનના યુવાનોને પણ પ્રેરણા આપીશ કે તમે માત્ર બહારની ભવ્યતાને નહીં તેની પાછળ અંદરનો શું ભોગ હોય છે શેનો યોગ હોય છે ને એના તરફ તમારે વારંવાર દ્રષ્ટિ કરવી જોઈએ ભવ્યતાથી અંજાતો સમાજ જ્યારે તે ભવ્યતાની પાછળના ભોગ નહી તેની પાછળના યોગને તેની પાછળના એક એક નિમિત્તો નહીં સમજવાનો પ્રયાસ કરશે નહીં ત્યારે જ તેની માટે તે ભવ્યતા માત્ર આદરણીય નહીં અનુકરણીય બની જશે ચોક્કસપણે સમાજ જ્યારે એક પૂજ્ય ભાવ અહોભાવ એક ઉચ્ચતાનો ભાવ દર્શાવતો હોય ત્યારે મારે સૌથી પહેલી વાત એ કેવી છે કે આની પાછળ ગુરુના આશીર્વાદ માતા પિતાના સંસ્કારો તેની સાથે સાથે અમે હંમેશા માનીએ છીએ કે આપણે જન્મ જન્મના સંસ્કારો સાથે જ આ જન્મમાં આવતા હોઈએ છીએ મારા કેસમાં એવું બનેલું કે બહુ બચપનથી હું જ્યારે ત્રણ સાડા ત્રણ વર્ષનો હતો ત્યારે મેં મારા સંસારી પિતાને ગુમાવેલા મારો જન્મ નાગપુર મહારાષ્ટ્રની ભૂમિ પર જ્યારે થયેલો અને નાગપુર મહારાષ્ટ્રની ભૂમિમાં ચાર ભાઈ બહેનના પરિવારો સાથે મારી માતાએ પણ જ્યારે મારા પિતાને ગુમાવવાની પણ અનુભવી ત્યારે એમને સંસારની એ વાસ્તવિકતા સમજાઈ ગઈ કે સંસારમાં જેટલું મેળવવાનું છે ને એટલું જ ગુમાવવાનું છે આ સંસારમાં જેટલું મેળવવાનું છે એટલું જ ગુમાવવાનું છે અને જ્યારે આ નેચર આવે છે જેટલું મેળવવાનું છે એટલું જ ગુમાવાનું છે બચપનથી જ મારી અંદરમાં દરેક સ્થિતિને સમજવાનું અને દરેક સ્થિતિ પાછળના વાસ્તવિક કારણોને ગોતવાનું એક નેચર હતો એક પ્રક્રિયા હતી શ્રેષ્ઠતાને સર્જવા માટે જિજ્ઞાસા સૌથી મોટું પરિબળ હોય છે રાઈટ હું હંમેશા માનું છું કે જેની અંદર જિજ્ઞાસા ક્યુરોસિટી છે કંઈક જાણવાની તૈયારી છે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી રહે છે અને જેની પાસે જાણવાની જિજ્ઞાસા કે તૈયારી નથી હોતી ને એ પહેલી મિનિટે પોતાને ગુરુ માની લે છે પહેલી મિનિટે પોતાને ગુરુ માની લેવા વાળા નિષ્ફળ જાય છે અને છેલ્લી જીવનની ક્ષણ સુધી પોતાને વિદ્યાર્થી માનવા વાળા જીવનમાં સફળ થઈ જતા હોય છે બન્યું એવું કે કંઈક મેં ગુમાવ્યું છે એ જેમ જેમ ખબર પડી કે મેં મારા પિતાને ગુમાવ્યા છે એટલે હું અત્યારે એક નાગપુર જેવા મહારાષ્ટ્રના એક મહાનગરમાંથી અમારા માદરે વતન એટલે કે નાનકડા એવા કવિ કલાપીનું ગામ એવા લાઠીની અંદરમાં અમારો પ્રવેશ થયો કારણ કે પિતા દાદાના વખતથી ત્યાં જૂનું મકાન હતું અને એ જ મકાનમાં એ જ મકાનમાં જ્યાં રહેવાનું હતું ત્યારે એને ઘર કરતા પણ મકાન માની નહીં કરતા પણ મકાન માની પેલા દિવસ અને હંમેશા માટે ક્યારેક ક્યારેક મકાન ને જોયા કરતો અને વિચારતો બરોબર ઘરની અંદર માં એક બહુ મોટું લીમડા નું ઝાડ હતું હું જ્યારે લીમડા ઝાડ ને જોતો ને ત્યારે વિચારતો કે આ આજે તો ઊભું છે બની શકે ને એમાં એક દિવસ મારી અંદરમાંથી સંકેત આવી ગયો કે આવતા વર્ષે છે ને આ ઝાડ પડી જવાનું જ અને એ સમયે અમે વસ્તુને અમારી સાથેના મિત્રોને અમારી સાથે લોકોને કીધું જો આજે તને આ ઝાડ આટલું મોટું દેખાય છે ને પણ જો આવતા વર્ષે આમાં સોનાની લીંબોળી આવશે અને પછી પડી જશે ફર્સ્ટ ટાઈમ મને એમ લાગ્યું કે મેં મારા અંદરમાંથી એક સિક્સ સેન્સ નો અનુભવ કર્યો અને જ્યારે બીજા વર્ષે એ જ સમય પર એ વૃક્ષ જ્યારે પડી ગયું ત્યારે જેને સાંભળ્યું હતું જેમણે એ સમયે મારા સાક્ષી રહ્યા હતા એના મનમાં એક અલગ વિચાર આવ્યો કે આવણે કેમ કહી કહ્યું હશે અને હું મારી પોતાની સેલ્ફને ચેક કરતો હતો એ ઉંમરમાં છ વર્ષની ઉંમરે હું ચેક કરતો હતો પોતાને કે હું કેવી રીતે કહી શક્યો હોઈશ અને પછી મને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે કંઈક મારું કનેક્શન છે કંઈક મારું મારા પાસ્ટ સાથે કનેક્શન છે કંઈક મારું મારી પ્રજ્ઞા સાથેનું કનેક્શન છે અને હું જેમ 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 મારી જ પ્રજ્ઞાનો હું પોતે વિદ્યાર્થી બની ગયો મારી જ્ઞાનો હું પોતે વિદ્યાર્થી બની ગયો કે મારી અંદરમાં આ પ્રજ્ઞા કેવી રીતે આવી આ કઈ રીત સમજ આવી આ ઓળખ કેવી રીતે આવી આ કઈત બન્યું ત્યારે ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે હા આપણી અંદરમાં જેટલું ઇન્દ્રિય જ્ઞાન હોય હું જ્યારે મારો જ વિદ્યાર્થી બન્યો ત્યારે મને ખબર પડી કે જેટલું ઇન્દ્રિય જ્ઞાન હોય ને એના કરતાં વધારે આપણી અંદરમાં અતિંદ્રિય જ્ઞાન હોય છે અને એક જ પોઈન્ટ ઉપર એક જ વિચાર ઉપર એ એક જ અંદરની જિજ્ઞાસા ઉપર મેં એની ખોજ શરૂ કરી કે એવું શું હોય અને એટલા માટે મેં મારા અંદરના આવતા સંકેતો અનુસાર કહેવાનું શરૂ કર્યું અહીંયા આમ બનશે અહીંયા આમ થવાનું છે અહીંયા આમ છે અહીંયા આમ છે અને જેમ 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 સત્ય સાબિત થતું ગયું એમ મેં મારા બાળપણની પોતાની જ પ્રજ્ઞાની વિજ્ઞાન દર્શાનો વિદ્યાર્થી બનવાનો મારો સંકલ્પ શરૂ થઈ ગયો હંમેશા એવું બનતું હોય છે દુઃખ છે ને વ્યક્તિને દુઃખી કરે દુઃખ વ્યક્તિને દુખી કરે નાનપણમાં મને વાગતું ને હું બહુ દુઃખી નતો થાતો પણ જ્યારે હું એક નાનકડા ડોગના બચ્ચાને જ નિહાળું નહીં લાઠી જેવું ગામ હોય એટલે અમે લોકો એને કૂતરું કહીએ સિમ્પલ ભાષામાં ગલુડિયા રહી રહ્યા છે એટલે એને રમાડવા એને જમાડવા એને નવડાવવા એને ખવડાવવું એનું ધ્યાન રાખવું આ અમારો નાનપણથી અમારો નાનપણથી દુઃખ દુઃખી નહોતું કરતું પણ કોઈનું દુઃખ અમને સ્પર્શતું હતું અને એ જ સમય અમે અમારા આ નેચરના પણ વિદ્યાર્થી બની આવું અમને શું થઈ રહ્યું છે વાગે જ છે અને આ શું નથી આવતા કેમ કે મને કાંઈ વાગતું કરતું મને કહ્યું કે તને દુખતું નથી તું રડતો કેમ નથી દુઃખે જ છે બસ પછી હું મને યાદ છે કે એ સમયે અમારા માતુશ્રીને કોઈક બહુ મોટા ઓપરેશન માટે લઈ જતા હતા હમ અને બધા મારા ભાઈઓ બેનો બધા રડી રહ્યા હતા હું આરામથી સૂતો હતો મને કોઈ પૂછ્યું તારી મમ્મી સાથે આમ થાય છે તેને દુખ નથી થતું અને મને એનું દુઃખ નથી થતું મને મારા દુખનો દુઃખ નથી થતું પણ હા કોઈને દુઃખ થાય તો મને દુઃખ થઈ રહ્યું છે અને હું સમજાય છે કે નાનપણથી બચપનથી કદાચ વૈષ્ણવ જન તો તેને રે પર આવી જાણે એમ અમે એવું માની છે કે સાચો મનુષ્ય જેવું હોય જેને અન્યની પીડા પોતાની લાગે અને પોતાની પીડાની ખેવના ન રહે તમે જ્યારે મારા બચપનની વાત પૂછ્યું કે બચપનથી ત્રણ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા પછી આર્થિક પ્રતિકૂળતાઓના એક એક દ્રશ્યો અને દ્રશ્યો મને જે દ્રષ્ટિ આપતી હતી એ દ્રશ્યમાંથી મને જે દ્રષ્ટિ મળતી હતી ભદ્રવ્યભાઈ તમે વિચાર નહીં કરી શકો કે મેં આઠ નું વર્ષની ઉંમરે લાઠી જેવા કવિ કલાપી નું ગામ અને મારા નાનકડા ઘરની અંદર મકાનની અંદર રસોઈ બનાવવા માટે ગેસ નતા અમે અમારા માથુશ્રી સગડીમાં રસોઈ બનાવતા અને સગડી માટે કોલસા હું રેલવે ટ્રેક ઉપર એ જ જમાનામાં લાઠીની અંદરમાં મીટરગેજ રેલવે હતી હવે તો બ્રોડગેજ આવી ગઈ હમણાં જ પણ ત્યારે ગેજ રેલવે હતી રેલવે ટ્રેક ઉપર રેલવેમાંથી બળતા કોલસા નીચે પડેલા હોય ને એ હું વીણવા માટે જતો ઓ અને એને લાવી એમાંથી રસોઈ બનતી લાઠી અંદરમાં ચાલતા લાકડાનો જે બેન્સો હોય જ્યાંથી વુડ કટિંગ થતું થતું ત્યાં ટુકડા પડેલા હોય એ હું વીણવા જતો અને ઘરે લાવતા લાવતા એનો છોલ અને એમાંથી ઘરમાં રસોઈ બનાવવામાં આવતી હતી પણ જેમ જેમ એ દરેક દ્રશ્યો સજાતા નહીં હમ એ મને દ્રષ્ટિ આપતા કે આવું કેમ થતું હશે આવું કેવી રીતે બનતું હશે આ કેમ થતું હશે આમાં આગ નીચેથી કઈ રીતે આવતી હશે હું પોતે સગડી પોતે મેન્યુફેક્ચરિંગ કરતો બનાવતો પોતે એક ડોલ લાવતો એનું કટિંગ કરતો નીચેથી એમાં નીચે બરોબર એવી રીતે એમ સળિયા ગોઠવતો એને માટીથી બનાવતો પછી એમાં લાકડા મૂકીને પછી નીચે આ કરીને ચક્રતામાં હવા ક્યાંથી પાસ થાય કેવી રીતે આમાં આગ આવે કેવી રીતે આગ નથી આવતી તમારા જીવનનો પહેલેથી એક મંત્ર હતો દરેક સ્થિતિમાં જિજ્ઞાસા

આમાં આ ડાન્સ કરે છે તો અંદરમાં નાચે જ કેવી આટલું નાનું માણસ કેવી રીતે થઈ જાય છે ક્યાં છે ક્યાં એ અંદરમાં હું એને આખો આખો ખોલ નાખતો અને ખોલ્યા પછી પાછું હતું ત્યાં તે બધા સ્પેર પાર્ટ ફિટ કરી ફિટ કરતો જીવનમાં મને કશું સમજાણી છે કે વિદ્યાર્થીનો વિકાસ થાય છે દરેક માંથી વિદ્યા દરેક માંથી જ્ઞાન દરેક માંથી સમજ દરેક સ્થિતિઓને કેવી રીતે ઓળખવી અને ઓળખીને એમાંથી સત્યને જ્ઞાન માટે એક શબ્દ આવે છે ઉપયોગ જેમ જ્ઞાન શિક્ષણ શિક્ષા પ્રજ્ઞા એવા બધા અલગ અલગ શબ્દો જ્ઞાન માટે વપરાય એમ જૈન દર્શનમાં એક શબ્દ આવે છે ઉપયોગ ઉપયોગ એટલે શું આત્માનું જ્ઞાન સાથે યોગ થાવો તેના ઉપયોગ હું હંમેશા એવું માનતો કે ઉપયોગ જ ઉત્કર્ષનું કારણ છે આત્મા જ્યારે જ્ઞાન સાથે જોડાય છે ત્યારે શક્તિને પ્રગટ કરે છે આત્મા જ્યારે પદાર્થ સાથે જોડાય છે ને ત્યારે તે અજ્ઞાનને જ પ્રગટ કરે છે બચપનના દિવસો તમે કીધું કે આ ઉંચાઈ સુધી પહોંચવા માટે કયું ઊંડાણ હતું છું તે કલ્પના છે બાકી સાધુ તો પોતાના માર્ગે ચાલતો હોય છે સાધુ તો પોતાના માર્ગે ચાલતો હોય છે પણ સમાજ એને એક ઊંચાઈ સુધી પહોંચાડે જ છે સાધુ તો પોતાના પગ ઉપર ચાલતો હોય છે તમે બહુ સરસ મજાની વાત કરી કે એની પાછળનું કારણ શું છે હું મેં સમ માનું એની પાછળના કારણમાં એક માના સંસ્કાર હતા કે જેને બચપનથી જ એ ભાવના હતી એની કે મારો એક દીકરો કોઈ આત્મયાત્રા કરે મારો એક દીકરો કોઈ સત્ય પ્રાપ્તિના માર્ગે આગળ વધે મારો એક દીકરો કોઈ અણગારી બની છે અલગારી બની છે સંયમના માર્ગ પર જાય સત્યના માર્ગ પર જાય આ જીવનના તથ્યને પામે કેમ કે એમને પણ એ સમજાઈ ગયું કે આ જગત જેટલું મેળવવાનું છે ને એટલું ગુમાવવાનું છે અને એટલે જ જે ગુમાવાનું છે તે મેળવવું તે સંસાર છે જે ગુમાવાનું છે ને તે મેળવવું ને તેનું નામ સંસાર છે જ્યારે મેળવતા હોય ને ત્યારે લાગે કે આપણે ઘણું મળી રહ્યું છે પણ ગુમાવી ત્યારે ખબર પડે કે જ્યારે સ્મશાનમાં હોય ને ત્યારે ખબર પડે ઇક્વલ તો ઝીરો અને અને આજ અમારી અંદરની ચિંતવના ચાલતી અંદરના ચિંતન ચાલતા આજ અમારા અંદર માંથી આ વિચારો ચાલતા તમે બહુ સરસ મજાનો આ પ્રશ્ન પૂછ્યો છે જીવનની વાસ્તવિકતા ને સમજવું હોય ને તો દુઃખના રસ્તે દસ ડગલા આગળ વધવું સુખ ના રસ્તે તમે સો ડગલા આગળ વધશો ને જિંદગીની ક્યારે વાસ્તવિકતા નહીં સમજાય પણ દુઃખના રસ્તે જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમે જિંદગીની વાસ્તવિકતા સમજાય છે આંખેથી દેખાય અલગ હોય પણ વાસ્તવિકતા ક્યારેક અલગ જ હોય છે અમે મારી લાઈફમાં ગુમાવ્યા પછીની તકલીફોને પણ જોઈ અને તકલીફો જેમ જેમ અમને પરિસ્થિતિ સાથે કઈ રીતે એડજસ્ટ કરવું પરિસ્થિતિમાં કેવી રીતે પ્રસન્ન રહેવું પરિસ્થિતિઓ જ્યારે આવે તારી પરિસ્થિતિને કેવી રીતે આવકારવી પરિસ્થિતિનો પ્રતિકાર તો આખી દુનિયા કરે છે પણ આવકાર કરતા કેમ શીખવું નહીં જેમ 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 આવતું ગયું એમ ખબર પડી કે આ અમે બહુ નાની ઉંમરમાં બાર તેર ચૌદ વર્ષની ઉંમરમાં લાઠીની અંદરમાં એક જનતા તાવડો કરી અને એક દુકાન ખોલેલી કેટલી ઉંમરમાં તેર ચૌદ વર્ષની ઉંમરમાં કેમ તો કે એ સમયે ફરસાણની બધાના ભાવ એટલા બધા વધી ગયેલા હતા કે સામાન્ય વ્યક્તિની જેની પાસે શાક લેવાની પણ કેપેસિટી ન હોય એ ખાલી એ ખાલી સેવ નાખીને પોતાનું નાનકડું શાક બનાવીને જીવતા હોય એને પણ ન મળી શકે એટલી પરિસ્થિતિ ખરાબ હતી અને એ સમયે અમે પોતાના હાથેથી બનાવી બનાવી અને હજારો ગરીબોને લાઈનોની લાઈનો લાગતી

એ કોઈ સ્કૂલના પાઠથી શીખાતું નથી એ તો આપણા અંતરમાં જન્મ જન્મના પાઠ ભણાવાયેલા હોય છે અને તો જ આપણને તો જે આપણને સમજાતું હોય ને તો જ આપણે રિએલાઇઝ થતું હોય અને તો જે આપણે કોઈના દુઃખ વખતે મને યાદ છે કે મેં નાનપણની અંદરમાં અમરેલીની અંદર લાઠી બાજુમાં અમરેલી ડિસ્ટ્રિક ગામ હતું અને મેં જ્યારે સેવન્થ પાસ કર્યું લાઠીની અંદરમાં પછી હું સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરવા માટે મારે અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં જવાનું હતું અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં એન્ટ્રી લેતી વખતે આર્થિક પરિસ્થિતિ એવી નથી કે જેમાંથી મને આવવાનું જવાનું અને ભણવાનું આ ત્રણે ત્રણ ખર્ચા હું કાઢી શકું મેં જયારે વાત મૂકી કોઈ વાતની ના નથી પણ કોઈ વાતની હા કેવા માટે પાંચ દસ પચીસ લોકોને વાત કરી કે મારે ભણવું પણ છે સ્ટડી પણ કરવું છે પણ સાથે ક્યાંક મારી આ તેર વર્ષની ઉંમરમાં કેમકે એટ સ્ટાન્ડર્ડમાં કોઈ બાળક ભણતું હોય તેની ઉંમર તેર વર્ષની હોય મારા તેર વર્ષની ઉંમરમાં જોબ જોઈ છે અને મને આજે પણ યાદ છે કે અમરેલીની અંદરમાં ટાવર રોડ ઉપર એક સુવાસ બુક સ્ટોર કરીને એક બુક સ્ટોરની આજે પણ એક બુક સ્ટોર છે એ બુક સ્ટોરમાં હું જોબ કરતો ઓ સવારે સાડા ચાર વાગે ઉઠું સાડા પાંચ વાગે રેડી થઈ જાઓ છ વાગે લાઠીના બસ સ્ટોપ સુધી પહોંચી જાઓ તેર વર્ષની ઉંમરે પાછળ દફ્તર હોય હાફ પેન્ટ કે ફૂલ પેન્ટ પહેરેલું હોય મોસ્ટ હાફ પેન્ટ જ પહેરેલું હોય અને બસમાં ચડવાનું જે એન અવરનો ટાઈમ હોય ત્યારે પાછી બાકીની ઊંઘ પૂરી કરી લેવાની અને જેવું બસ સ્ટોપ આવે ઉતરી અને સીધું જ્યારે હું સુભાષ બુક સ્ટોર પહોંચું ત્યારે હજી તો સવારના કેટલા વાગ્યા હોય માત્ર સાડા સાત જ વાગ્યા હોય બરાબર દુકાનો બધી બંધ હોય મારે જવાનું અંદર ઉપર સેટ પાસે જવાનું ચાવી લેવાની લોક ખોલવાના લોક ખોલી અને જેટલા દરવાજા હોય ફૂલ સાઈઝના એને ઉપાડવાના ઉપાડીને બધા અંદર મૂકી દેવાના એટલે આખી આખી દુકાન ઓપન થઈ જાય શોપ ઓપન થઈ જાય બધા કાઉન્ટર બહાર કાઢવાના ઝાડુ મારવાનું બતું મારવાનું બધા કાઉન્ટર ચમકાવવાના બધી વસ્તુઓ લટકાવવાની બધું પ્રદર્શન કરવાનું ત્યાં સુધીમાં એ અડધી કલાકમાં મારા સ્કૂલનો ટાઈમ થઈ જાય ત્યાંથી ભાગી અને રાઈટ પોણા બે કિલોમીટર કામણી ફોરવર્ડ હોઉસમાં હાઈસ્કૂલ પહોંચવાનું ત્યાં સેમ સેઠ આવી ગયા હોય એને દુકાન સોંપવાની અને નીકળી જવાનું બાર વાગ્યા સુધી સ્ટડી કરી અને સાડા બાર વાગે જેવો ક્લાસ પૂરો થાય એટલે ત્યાંથી ભાગતા એક વાગ્યા પહેલાં જોબ ચાલુ થઈ જતી હતી ઓહો એક વાગ્યા પહેલાં પહોંચી જવાનું અને જે પાંચ કે સાત મિનિટનો ટાઈમ વધે ભાગતા ભાગતા પહોંચી એ પાંચ કે સાત મિનિટમાં દફતરમાં એક નાનકડા લંચ બોક્સમાં ત્રણ કે ચાર થેપલા હોય એ થેપલા ફટાફટ કેમ કે એક વાગે એટલે જોબ સ્ટાર્ટ થઈ જાય એક ને પાંચ થાય તો પ્રોબ્લેમ થઈ જાય જીવનના જે દિવસો હું વાત એટલા માટે કરવા માંગુ છું કે જ્યારે પણ વ્યક્તિ આપણે એમ લાગે ને બધું બહુ સરસ છે પણ એ સરસની પાછળ સંઘર્ષ હોય મને યાદ છે કે થેપલાની સાથે છંદો હોય તો હોય ક્યારેક શેટલે એમ થાય કે ના તો ક્યારેક ઉપરથી જા ઉપર દહીં લઈ આવો તો દહીં અને થેપલા ખાવા મળે નહીં ખૂણામાં બેઠા 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 થેપલા ફટાફટ છંદા સાથે ખાઈ લેવાના

હું એ તેર વર્ષની ઉંમરે પણ લગભગ આઠ એક મહિના નવ મહિના મેં એમને ત્યાં જોબ કરી હશે કે વરસ કરી હશે મેં એમને એક 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 વસ્તુ એક 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 વસ્તુ કેમ સેલ કરીને હું શીખી ગયો એમણે મને બહુ સરસ રીતે શીખવાડ્યું પણ મને હજી પણ યાદ છે કે જિંદગી હંમેશાના માટે છે ને ક્યારે ટર્ન લેતી હોય એની ખબર જ ન પડે જિંદગી જ્યારે ટન લેતી હોય ને ખબર જ ન પડે હું રોજ વિશ્વાસ બુક સ્ટોરની બહારમાંથી નીકળી અને સેટનો ટાઈમ ત્રણ વાગે ને એટલે ચાની દુકાનથી મારે મારે એમની માટે ચા લઈને આવવાની એટલે જ્યાં ચાની લારી હતી ને ત્યાં હું જાઉં ત્યાં ઊભો રહું એટલે મને ચાનો કપ આપે એ લઈ અને ઢોળાઈ ન જવી તે ગીરદીની વચ્ચેથી આવીને હું સેટને ચા પીવડાવું મન તો મને બહુ થાય

કોન્સન્ટ્રેટ કરું અને પછી એક દિવસ મેં લોટરી લેવા માટે જે ઊભેલા હતા એ ભાઈઓને કીધું જ છે ને આ નંબરની લોટરી લીધે તને નંબર લાગી જશે યસ પણ હું તેના ટિપ્સ આપું તારા મને દસ રૂપિયા આપવાના કારણ કે એ સમયે મારે મારી મેથ્સની બુક્સ ટેક્સ્ટ બુક્સને બધું લેવું હતું પણ મારી પાસે રૂપિયા જ નહોતા સ્ટડી સ્ટડીની બુક્સ લેવી હતી ટેક્સ બુક લેવી હતી તો મારી પાસે રૂપિયા જ નતા પગાર કેટલો કુભાષ બુક સ્ટોરની અંદરમાં કેટલો પગાર સેવન્ટી ફાઈવ રૂપીસ અને સેવન્ટી ફાઈવ રૂપીસમાં આવા જવાનો સ્કૂલનો બસનો પાસ ચાલીસ રૂપિયાના આપતા હતા અને પછી જે કંઈ રૂપિયા વધતા હતા એમાંથી સ્કૂલનું દફ્તર લેવાનું હતું સ્કૂલની વસ્તુ લેવાની હતી સ્કૂલના બધા કંપાસ લેવાનો તો સ્કૂલ અને એક 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 ધીરે 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 જેમ જેમ પગાર મળતો હોય એમ 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 લેવાતું હતું નહીં ભાઈને કીધું દસ રૂપિયા તારે મને દેવાના તને એમાં છે ને તને એમાં ઓછામાં પાંચ હજાર રૂપિયા તો ઇનામ લાગશે જ અને બરાબર બે દિવસ થાય ને એટલે હું પછી બરાબર મને ક્યારેય શેઠ ચા લેવા જવાનું કે રાહ જતો હોઉં જેવું મને ચા લેવા જવાનું કહે ત્યાં જઈને ઉભો રહી જાવ હું એટલે ભાઈની રાહ જોઉં મેં એને કહી રાખ્યું કે મને આ ટાઈમે જ આવવા મળશે બાકી નહીં મળે ત્યારે આ ટાઈમ પછી તો એને પણ ખબર પડી કે આ ટાઈમે જ આવે છે જેવું એને નંબર લાગી ગયો એની લોટી લાગી ગઈ તારા દસ રૂપિયા તમને આટલા બધા મળ્યા દસ વધારે આપો ને નહીં બીજો નંબર કે તો આપું એટલે હું પાછો બે દિવસ ત્રણ દિવસ ચેક કરું

જરીક પણ મિસ્ટેક થાય ખડાક જોરદાર પડતી એટલે હું રોતા રોતા અંદરમાં જઈ અને ફરી પાછો આવી બહાર આવીને પાછું કામમાં લાગી જતો કે મને ખબર હતી કે જો જોબ નહીં તો સ્ટડી નથી થવાનું ફરી બે ચાર દિવસ છે હું ચાલવા ગયો એટલે ભાઈ ઊભા હોય બોલ નંબર બોલ આ નંબર પણ આ વખતે હું નંબર આપું પણ મને પચાસ રૂપિયા મળવા જ મેં ધીરે ધીરે મારો ભાવ વધારતો ગયો અને એમાંથી હું ધીરે 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 મને જમાનામાં સાયકલનો બહુ શોખ હતો ચલાવવાનો શોખ હતો પણ ઘરની સાયકલ હતી ની એટલે એ જમાનામાં લાઠી જેવા ગામમાં રેન્ટ ઉપર સાયકલ દસ પૈસામાં એક લાખ કે પંદર પૈસામાં કે પચીસ પૈસામાં એક લાખ એટલે હું એ રીતે આ રૂપિયા ભેગા કરીને મેં સાયકલ ચલાવતો એટલે મારા ઘરમાં કોઈની હાઈટ મારા જેટલી નથી સાયકલ ચલાવતા 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 ક્યારે હાઈટ વધી ગઈ ખબર જ ન પડે આજ જીવનના પ્રસંગોની હું વ્યક્ત કરી શકું પરંતુ આ બધા જ પ્રસંગો મારા માટે પ્રસંગ નથી જીવનની પાઠશાળા છે પાઠશાળા બને એવા પ્રસંગોનું મને સૌભાગ્ય મળ્યું છે મારા જીવનની પાઠશાળા બને ને એવું મને સૌભાગ્ય મળ્યું છે એક વાત નો નિર્ણય આપણે ચોક્કસ કરી શકીએ કે પ્રોબ્લેમ છે નહીં એ પ્રોગ્રેસ નું મેઇન રીઝન છે તકલીફો છે ને આપણી તકદીરને ખોલવાના ઉપાયો છે જેને કષ્ટ નથી જોયું ને એને ક્યારે કલ્યાણ નથી જોયું જેને કષ્ટ નથી જોયું ને એમને ક્યારે કલ્યાણ નથી જોયું આ લેવલ સુધી પહોંચતા આ તો જીવનના કેટલાય પ્રસંગોમાંથી બહાર જવાનું બન્યું છે એટલે ગુરુદેવ એવું કહી શકાય ને કે આપની જે પછીની જીવનયાત્રા છે એ એક્સટેન્ડેડ વર્ઝન ઓફ ધ ચાઇલ્ડહુડ છે કારણ કે કદાચ શીખવા કરતાં કેળવવાનો એ સમય હતો જેમાં પરિસ્થિતિએ આપને કેળવ્યા છે અને એમાંથી મારું તો એવું પણ આટલી વાત સાંભળ્યા પછીનું નાનું આકલન છે કે જેના વિશે કહી શકાતું હતું એ પણ સાયન્ટિફિક વે ઓફ ડેવલપમેન્ટ પણ થયું એમાંથી જાગૃત થયું ચોક્કસ બરાબર છે ચોક્કસ એ સમયના શિક્ષકો એ સમયનું શાળાનું વાતાવરણ એટલા માટે કે અત્યારે સમાજને બહુ જ ચિંતા છે શિક્ષણની શિક્ષકોની મારું સંતાન હું જે ન કરી શક્યો તે તો કરે જ એવી લાગણી છે મા બાપની અને આપે તો બહુ નાની ઉંમરે શિરછત્ર

એને અધૂરું સમજાવી અને પૂરું સમજવાની તક આપવી નહીં એ યોગ્ય શિક્ષણ પદ્ધતિ છે રાઈટ પરંતુ પૂરેપૂરું સમજાવનારા શિક્ષકો બાળકને ક્યાંક ને ક્યાંક વીક બનાવે છે અને અધૂરી સમજ આપી અને એને સમજવાની તક એની ખીલવવી એને તક આપવી એની ક્ષમતાઓને ખીલવવી આ પ્રયત્ન કરવો આજની શિક્ષણ પદ્ધતિ માટે ખૂબ જરૂરી છે તમને એક વાત કરવી લાગશે પણ હવે ઇન્ટરવ્યુ છે તમારે કેવી જોઈએ કે હું હંમેશા આજની શિક્ષણ પદ્ધતિ માટે પોઝિટિવ નથી કારણ કે હંમેશા માનું છું કે જેમાં આપણા પૂર્વના શાસ્ત્રોમાં બતાવેલી બોતેર કળાઓ વિદ્યા તલવાર વિદ્યા અંતરિક્ષ વિદ્યા પાક વિદ્યા જીવનની કોઈ પણ સિચ્યુએશન કે પરિસ્થિતિમાં કેમ જીવવું નહીં એનું શિક્ષણ જ્યાં સુધી બાળકને ન મળે નહીં ત્યાં સુધી એ બાળક સ્કૂલની શિક્ષામાં તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બને પણ જીવનના પાઠમાં એના પર્સન્ટેજ બાળક મસ્કુરાતું હોવું જોઈએ મહત્ત્વાકાંક્ષીની વાહ રાઈટ મસ્કુરાતું હોવું જોઈએ આજના શિક્ષણનો ભાર એની મુસ્કાન એ ભાર નીચે શું થઈ ગઈ એટલે એને જે પોતાને ખીલવાની જે તક મળવી જોઈએ ને એ તક નથી મળતી અને જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને તમે ડિટેલમાં ચેક કરો કે આ એની લાઈફ સાથે ક્યાં કનેક્ટ થશે એબ્સોલ્યુટલી રેટ એપ્સોલ રાઈટ બટ આજની શિક્ષણ પદ્ધતિની ટેક્સ બુકને ચેક કરીએ તો લાઈફ સાથે ઓછી કનેક્ટ થાય છે જેને કારણે જ્યારે જીવનની પરીક્ષામાં એ ફેલ થાય છે ને જીવનની પરીક્ષામાં જ્યારે ફેલ થાય છે ને ત્યારે એને આજનું સ્ટડી સપોર્ટમાં નથી હોતું સ્ટડી તો એ હોય કે જીવનની પ્રત્યેક ક્ષણે તમારા સપોર્ટમાં છેલ્લા શ્વાસ સુધી રહી છેલ્લા શ્વાસ સુધી તમારા સપોર્ટમાં તમારું શિક્ષણ તમારું જ્ઞાન તમારી પ્રજ્ઞા તમારું સ્ટડી તમારો અભ્યાસ તો જીવન તમારું શું થઈ જાય તો કોઈ સુડ કરવાનો વારો જ ના આવે આજે તો યુનિવર્સિટીમાં પણ થાય કેમ કે એની મહત્વકાંક્ષાની એટલી વધારવામાં આવે પણ એને જીવનનું મૂલ્ય તો સમજાય જ નહીં પણ એ સમયે કમાણી ફરોડા હાઈસ્કૂલ હોય કે લાઠીનું કલાપી વિનય મંદિર હોય કે પછી જ્યાં સ્ટડી કર્યું એ રામેશ્વર શાળા હોય નામ મને અને દરેક જગ્યા ઉપર જે શિક્ષકો હતા એ બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવા શ્રેષ્ઠ અભિગમો હતા કે જેનાથી બાળકની ક્ષમતાઓને બાળકની યોગ્યતાને બહાર લાવવા માટેનો પુરુષાર્થ હતો હું એ દરેક દરેક ટીચર્સ પ્રત્યે એક સદભાવના વ્યક્ત કરીશ કે કદાચ જેમ બીજાનો પણ અમારા ઘડતરમાં એક યોગ છે એમ એ શિક્ષકોનું પણ યોગદાન છે કે જેમણે અમને કોઈને કોઈ ક્ષમતામાં બહાર લાવો પણ હા હું એટલું ચોક્કસ કહીશ કે સ્કૂલમાં કેટલા પર્સન્ટેજ લાવતો હોઈશ સ્કૂલ સ્ટડીમાં તમને શું લાગે છે આજે તમે મારી પ્રતિભાને જોવો છો તો એ સમયે मैंने कितना परसेंट जाऊँ था स्कूल में हाईएस्ट हुई थी हाईएस्ट कितना हाईएस्ट में हाईएस्ट 35 ओनली एंड ओनली पासिंग मार्क्स marks यही बता रहे 35 थी 36 क्या रही नहीं 35 थी 36 क्या रही नहीं होना सही मानो જ્ઞાન તો એ તમારી અંદર તમારા અંદરમાંથી માંથી પ્રગટતો ધોધ છે બહારમાંથી જે આવે ને એ તો મ્યુનિસિપાલિટી નો નળ છે તમે અંદર માં જ્યાં સુધી બોરવેલ ન કરી શકો ને ત્યાં સુધી તમારે એની જરૂર છે પણ છેલ્લે તો તમારે તમારા અંદરમાંથી જ બહાર લાવવાનું છે એટલે શિક્ષકો ઉપકારી છે પણ શિક્ષણ એ હોવું જોઈએ જે તમારી ક્ષમતાને તમારી ક્ષમતાને બહાર લાવે તમારી યોગ્યતાને બહાર લાવે તમારી પાત્રતાને બહાર લાવે અને મેં એવા ઘણા બધા શિક્ષકોને જોયા છે જેને શિક્ષક ન કહી શકાય જેને ખરેખર શિક્ષક ગુરુ કહી શકાય ગુરુ જ્ઞાન આપતા નથી ગુરુ તમારી અંદરના જ્ઞાનને પ્રગટ કરાવે છે શિક્ષક જ્ઞાન આપે છે પ્રગટ નથી કરાવતા પણ ગુરુ તમારામાં ક્ષમતા છે બહાર લાવો એમ કરીને તમારી યોગ્યતાને વિકસાવે જнде તમારું જ્ઞાન બહાર આવે એટલે એ બધા શિક્ષકોને હું વિદ્યા ગુરુ કહું છું આપણા કોલેજ જીવનના ની પ્રગતિ અથવા એમાં કોઈ વળાંક યસ તમે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો હાજી હાજી મારા માટે તો જીવનનો દરેક દિવસ એક કોલેજ અને મને મળતો પ્રત્યેક પર્સન મારો પ્રોફેસર કેમ કે મેં ક્યારેય એસ એસ સીથી વધારે સ્ટડી કર્યું જ નહીં કારણ કે હું જ્યારે પણ સ્ટડીમાં જતો ત્યારે પહેલાં ખૂબ જંખના હતી પણ જેમ જેમ સ્ટડી કરતો ગયો એમ એમ હું હંમેશા વિચારતો કે આ સ્ટડી મારી લાઈફમાં ક્યાં કામમાં આ બુક્સ આ ટેક્સ્ટ બુક આખી રીડ કરું છું આ મારી લાઈફમાં કઈ રીતે કામમાં લાગશે તો લાગતો આ કંઈ મારી લાઈફમાં તો કામમાં હું બધાની લાઈફ જાઉં છું એમની લાઈફમાં કંઈ કામમાં લાગે હું જેને પૂછતો કે તમે કેટલું સ્ટડી કર્યું છે તો કોઈ કે હું બીકોમ કોલેજ હું એમને પૂછતો કે તમારા સેવન્થ સ્ટાન્ડર્ડમાં તમે સ્ટડી કરતા ત્યારે ગુજરાતીની ત્યાં તો યાદ નથી તો ખાલી પરીક્ષા આપવી ત્યારે યાદ રાખ્યું કે પરીક્ષા લક્ષી શિક્ષણ ક્યારે જીવનલક્ષી ન હોય એટલે જ જો એસએસસી પૂરું થયું ત્યાં સુધી મને એમ લાગ્યું કે ના આ શિક્ષણ પદ્ધતિ સાથે હું મેચ નથી થતો મને તો દરેક પ્રસંગ મારો પાઠ અને દરેક પર્સન મારો પ્રોફેસર હું દરેક વ્યક્તિમાંથી શીખવાનો પ્રયત્ન કરતો દરેક પ્રસંગોમાંથી શીખવાનો પ્રયત્ન કરતો લાઈફના દરેક દરેક એંગલને જોવાનો પ્રયત્ન કરતો અને મારી તો કોલેજ વર્લ્ડ પૂરું વર્લ્ડ મારી યુનિવર્સિટી જ એટલે આમ તો ગુરુદેવ અત્યારની સંજોગો જોતા એમ કહી શકાય કે કોલેજમાં ન જઈને એક વ્યક્તિ બચી ગયો છે પણ એ બચવામાંથી એક નવો કોઈ માર્ગ ખુલ્યો છે એમને બીજા લોકોને નથી ખુલતા અને એ બચી પણ નથી શકતા એસએસસી પછી કશું જ નહીં કરવું એવું જે આત્મબળે સમજાયું પછી એવો પણ પ્રશ્ન થયો હશે ને કે તો હવે મારે શું મારો માર્ય યસ જીવનમાં જ્યારે પ્રશ્ન હોય ને જીવનમાં જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે એના ઉત્તર શોધવા માટે કોઈ પુસ્તક ન હોય એના ઉત્તર શોધવા માટે પરિસ્થિતિઓ હોય જીવનના પ્રશ્નોને ઓળખવા માટે સમજવા માટે હોય ત્યારે વર્ષની ઉંમરે લાઠીની અંદરમાં જનતા તાવડો કરી અને લોકોને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કર્યો મેં જે સુવાસ બુક સ્ટોરની અંદરમાં જોબ કરી એને કારણે મેં લાઠીની અંદરમાં મારી પંદર વર્ષની ઉંમરે મહાવીર બુક સ્ટોર કરીને બુક સ્ટોર સ્ટાર્ટ કરી દીધો અને કેવી રીતે એમાં પણ નફો ઓછો પણ ગરીબમાં ગરીબ બાળક સુધી હું બુક કે ટેક્સ બુક કેવી રીતે પહોંચાડી શકું લક્ષ ત્યારે પણ એ હતું સંપત્તિ કરતા પણ સહાયરૂપ થાવ તે લક્ષ્ય એ સમય હતું અને એટલે જ મેં એ મહાવીર બુક સ્ટોર એમાંથી ધીરે 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 કરિયાણા સ્ટોર એમાંથી ધીરે ધીરે બીજા ઘણા બધા ટાઈપના નાના નાના બિઝનેસ 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 મેં લગભગ ત્રણ વર્ષ સુધી પંદર સોળ ને સત્તર અઢાર વર્ષની ચાર વર્ષ સુધી મેં બધામાં ખૂબ મહેનત કરી હેતુ અને લક્ષ જીવનના પડકારો સામે કેવી રીતે ઊભા રહેવું પરિસ્થિતિઓને કેવી રીતે ઓળખવી કોઈના દુઃખને કેવી રીતે સમજવું અને આ જન્મને કેવી રીતે કોઈની તકલીફમાં શાયર બનાવો એ વારંવાર અંદરમાંથી એક લક્ષ્ય એક ભાવ એક વિચાર એક ચિંતન એક પ્રેરણા એક સિક્સેન્સમાંથી આવતો અવાજ ને તમને કીધું એમ બહુ નાનપણમાં પાંચ છ વર્ષની ઉંમરે આ ઝાડ પડીશ એની પહેલાં એમાં અને પર વજાર પડ્યું ત્યારે બધામાં એકદમ યલ્લો એકદમ યલો કલરની ચમકતી લીંબોડી આવી હતી એ રીતે જે નાનપણમાં હું જે બધા સંકેતો આપતો એને કારણે મારી અંદરની સિક્સ સેન્સ હું વારંવાર જે અનુભવતો હું એનો વિદ્યાર્થી જે બની ગયો તો અને એ જ વિદ્યાર્થી બનતા બનતા મને સમજાતું તો કે આમ બનશે આમ નથી થવાનું આ કરવાનું છે આ નથી કરવાનું જે મારી અંદર નો અવાજ આવતો અને કેટલીક વખત ગમે એવા પ્રશ્નો સામે આવ્યા હોય પણ એ જવાબ આવે જ નહીં પ્રશ્નનો આન્સર ના આવે એટલે હું સમજતો કે કોઈ તત્વ જોડાયેલું જ છે જે મને અંદરમાંથી જવાબ આપે છે કોઈ તત્વ વગર હું મારામાં એવી ક્ષમતા નથી મને ધીરે 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 સમજાતો તો મને આજે પણ યાદ છે કે નાનપણમાં યુવાનીમાં આ બધી તકલીફોની વચ્ચે મેં એ દુકાન જે ચાલતી હતી લાઠીની અંદરમાં મારી સાથેના જે મારા બે ભાઈઓ હતા એ પણ એમાં જોડાયેલા હતા પછી એ પણ એ બધું વર્ક કરતા હતા અને એમાં કોઈક એવા કોઈક નિર્ણય એમને બહુ મોટો લોસ ગયો અચ્છા લોસને કારણે મેળવવા મુંબઈ જવાનો પ્રકલ્પ શરૂ કર્યો અને મને યાદ છે કે મુંબઈના એ દિવસોની શરૂઆતમાં મેં અલગ 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 જગ્યા પર જોબ પાછી કરી લાઠીમાં જે વ્યાપાર કરતો હજારો લાખો સુધી પહોંચાડી દીધેલો અને ફરી પાછો જ્યારે લોસ ગયો ત્યારે ફરી પાછી હું સાડા રૂપિયામાં મુંબઈની નટરાજ માર્કેટમાં હેમાણી સ્ટોર્સની અંદરમાં રેડીમેડ કપડાંની દુકાનમાં કપડા વેચતો થઈ ગયો જીવન હંમેશાને માટે જેમ જેમ વણાંક આપે નહીં

બધું લેડીઝ ડ્રેસ બધા બધા ગોઠવવાના કરવાના વેચવાના એ બધો જ કરતો રાજુભાઈ કરીને જે ભાઈની આ સોંપ હતી સારો પરંતુ સાડા સાતસો રૂપિયામાં જીવનના કાર્યો થતા નહીં એટલે ધીરે ધીરે ફરી પાછો ત્યાંથી કોઈક બીજી સારી જોબ મળે એની તપાસમાં રહેતો આ જોબ પણ જયારે મળીએ નહીં પેલા મેં એક મહિના માટે મુંબઈના સીવડી કરીને એક એરિયાની અંદર લોખંડ બજારમાં મેં જયારે નોકરી સ્ટાર્ટ કરી ત્યારે હું મારા ખંભા ઉપર આખો ટ્રક ભરી મેટલ આખો ટ્રકમાંથી ખાલી કરતો અને બીજો આખો ટ્રક હું આખો ભરી દેતો સવારથી સાંજ સુધીમાં અને એ જોબમાં પણ મને બહુ વધારે રૂપિયા નહોતા મળતા બસો અઢીસો રૂપિયા જ મહિનાના મળતા હતા પણ એક જ મહિનામાં મેં જોબ છોડતી મારી હેલ્થમાં પ્રોપર નહીં રહી અને યોગાનું યોગ એ મલાડના રેડીમેડ સ્ટોરમાંથી હું દેવી રોડ ઉપર કેરોન કરીને એક રેડીમેડ સ્ટોર હતો કચ્છના છેડા પરિવારનો હું એ ત્યાં જોબ કરવા લાગ્યો ધીરે 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 જોબ માટે જ્યારે રોજ જતો આવતો જતો આવતો ત્યારે એક દિવસ અચાનક મારી સિક્સ સેન્સમાં હું રાત્રે સૂતો હતો અને સિક્સ સેન્સે મને અચાનક જ જગાડ્યો જાગ તારી પાસે સમય ઓછો છે

મેં ચેક કર્યું કે મારું સપનું છે કે રિયલ છે તો જાગ્યા પછી પણ મારો એ અવાજ ચાલુ હતો ઓહ એટલે મને સમજાઈ ગયું કે આ કાંઈ સંકેત મને મળી રહ્યો છે તારું મૃત્યુ નજીક છે ઓહ તારે જે કરવાનું હોય તું કરી લે મને આજે પણ યાદ છે સવારે ઊઠી મેં મારા મધરને વાત કરી મને આજે રાત્રે જ છે ને આવો વિચાર આવ્યો છે અને મને યાદ છે કે મારા મધરે મને કઈ કીધું તારે દીક્ષા લઈ લેવી જોઈએ તારે આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ તારી પાસે ઓછો સમય હોય તો તારે સંસારમાં ન રહેવું જોઈએ તારે આત્માનું કલ્યાણ કરી લેવું છે અને સંકેતના આધાર પર હું ત્યારે એ સમયે વસઈ માણેકપુરમાં રહેતો હતો મુંબઈની બાજુમાં દાહાણોની બાજુમાં જે થાણા જિલ્લાની અંદરમાં જે વસાઈ કરીને ક્ષેત્ર છે ત્યાં હું રહેતો હતો અને ત્યારે ઉપાસેમાં અમારા એક વડીલ મહાશદી બિરાજમાન હતા પછી મુક્તાભાઈ મહાસદી કરીને પછી વીરમતીભાઈ મહાસદી કરીને હું એમની પાસે ગયો અને ધીરે 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 દરરોજ એમનો સત્સંગ કરવા લાગ્યો પણ મારે ચોક્કસ કબૂલવું જોઈએ કે એ સમયે હું સંસારમાં જ્યારે આ જોબ કરતો હતો ત્યારે મિત્રોની સંગતને કારણે મારી અંદરમાં પણ ઘણા બધા વ્યસનો આવી ગયા હતા હું એ સમયે સિગરેટ પીતો હતો અને એ સિવાય પણ બીજા ઘણા બધા વ્યસનો મારી અંદરમાં હતા ઉપાસી જવા લાગ્યો તેનું સાધ્વીજોના પ્રવચન પણ સાંભળતો ત્યાં ધ્યાન ધરતો જૈન ધર્મની સાધના જેને સામાયિક કહેવાય કે ફોર્ટી એટ મિનિટ સુધી પોતાનું આત્મકલ્યાણ કરવા માટે એક સ્થાન પર બેસું એ પણ કરતો અને બહાર નીકળીને સિગરેટ પીતો બંનેની કમ્પેર કરતો કે આમાંથી આ યોગ્ય છે કે આ યોગ્ય છે આમાં શું મળે છે આમાં શું મળે છે અને થોડા દિવસો મારો નિર્ણય થઈ ગયો કે આમાં જે પીસ આમાં જે શાંતિ આમાં જે અંતરાત્માની હળવાશ એ આમાં ક્યારેય ન મળે અને મેં એક જ રાતમાં એ બધા જ વ્યસનો છોડી દીધા કોઈના કહ્યા વગર કોઈની પ્રેરણા વગર કોઈના આદેશ વગર અંતરનો અવાજ સાંભળી અને છોડી અને પછી આમાં ડીપ છવા લાગ્યો સત્ય શું છે જ્ઞાન શું છે ધીરે ધીરે મારો અભ્યાસ શરૂ થયો ધર્મ અભ્યાસ શરૂ થયો મેં ધીરે ધીરે જોબના સરને કહી દીધું સેટને કહી દીધું મારે હવે જોબ નથી કરવી મને કંઈક મારા આત્મકલ્યાણના રાહ પર જવું છે એ લોકો હસતા હતા કે તું અને આત્મકલ્યાણ તારામાં દેખાય જ આટલા શોખ આટલું ઓલું છે એ સિવાય મારા બહુ બધા શોખ બહુ બધા વ્યવહારો બહુ બધી એવી જીવનશૈલી એ લોકો હસતા હતા પણ હું તો નીકળી ગયો રિઝાઇન કરી નીકળી ગયો હતો મને આજે પણ રાજસ્થાનમાં સંતો પાસે સ્ટડી કરતો હું અલગ 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 સંપ્રદાયના સંતો પાસે જતો અલગ અલગ ધર્મના સંતો પાસે ક્યારેક ચર્ચમાં જતો તો ક્યારેક મસ્જિદમાં જતો ક્યારેક ત્યાં નમાજ પડતો ચેક કરતો ક્યારેક ચર્ચમાં પ્રેયરમાં જતો ક્યાંક બીજી જતો દરેક દરેકને ચેક કરતો સત્ય શું છે ક્યાં છે કેવું છે શું હોય તત્વ શું છે મોસ્ટ સમાનતા હોવા છતાં પણ ક્યાં વિવિધતા છે એ વિવિધતાઓને ઓળખવાનો પ્રયત્ન કરતો અને ધીરે 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 બાય બર્થ જૈન એટલે જૈનત્વને પણ ઓળખવાનો પ્રયત્ન કરતો અને છેલ્લે અંદરનો નિર્ણય આવ્યો કે ના સત્ય તો આ છે અને સત્યના માર્ગ પર આગળ વધવું એ સંયમ છે દીક્ષા છે મારે એ લેવી છે મેં મારા સ્વજનોને વાત કરી કે હું આવા બધા કુંડલી જોઈને આ જોવે જોયું કે એમની પાસે આમાં તો આયુષ્ય છે જ નહીં થોડા ટાઈમમાં તો ડેથ બતાડે મારા અંદરનો પણ અવાજ હતો કે થોડાક ટાઈમમાં ડેથ બતાડે છે અવાજ આવી ગયેલો હતો કે આયુષ્ય થોડું જ તારે જે કરવું એ કરી લે અને એ જ સમયે બરાબર બધાનું પણ આવું હતું જોઈ જઈને બધાને વિરોધ પણ હતો અને કેટલાક સ્વજનોનો સ્વીકાર ભાવ પણ હતો પણ મારો દ્રઢ નિર્ણય હતો કે મારે તો હવે આ માર્ગ પર જવું જ છે અને છેલ્લે રાજકોટમાં દસ

એરિયાને એક ઉપાસમાં મેં ઉતરેલા હતા એ સમય બે સાધુ હતા અને એ ઉપાસમાં જામનગરના ચાંદી બજારના ઉપાશયમાં એકવીસ બે એકાણું ના સવારમાં સાડા છ વાગ્યામાં મને છેલ્લા બે દિવસ સીતાવો હતો એટલે હું સુતેલો હતો મારી સાથેના સાધુ હતા એ અમારામાં પાણી ઘરે ઘરેથી લાવવું પડે પાણી પણ ભિક્ષા લાવવી પડે પાણી પણ લાવવું પડે તો પાણી લેવા માટે ગયા હતા અને હું સો ત્યાં મને એકદમ અચાનક જ ઉધરસ આવી અને ની સાથે સાથે બ્લડ બહાર આવ્યું મેં એક વોમિટ કરી બીજી વોમિટ કરી મેં ત્રીજી વોમિટ કરી એમ કરતા 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 પછી તો મારા અંદરમાંથી જાણે કે બ્લડનો ધોધ વહી રહ્યો હતો અને મારો આખો રૂમ બ્લડ થી ભરેલો હતો ત્યાં કોઈ હતું નહીં ત્યાં કોઈ વ્યક્તિ બીજા કોઈ હતા નહીં અમે બે સાધુ હતા એક બહાર હતા દસ પંદર મિનિટ સુધી હું કરતો જ રહ્યો કરતો જ રહ્યો કરતો જ રહ્યો કરતો જ રહ્યો મારી સાથેના સાધુ આવ્યા એમણે મને જોયું કે આમ છે તો એકદમ ગભરાઈ ગયા નહીં પાસે પોતાની કોઈ ક્ષમતા રહી અને હું કરતાં કરતા મને હવે ખબર પડી કે ગઈ સંકેત અનુસાર સમય થઈ ગયો એટલે અમે જૈન ધર્મની જે એક શ્રેષ્ઠ મંત્ર સાધના કહેવાય એ મંત્ર મેં બોલવાનું શરૂ કર્યું નમો અરિયંતિદ્ધાણ નમો નમો આહરિયાણ પણ જેવું મેં બોલવાનું શરૂ કર્યું અને હું એકદમ જ અચાનક બદલાય અને બીજો મંત્ર બોલવા લાગતો હું બોલું છું એટલે હું પાછો હું બીજો મંત્ર બોલવા લાગો મને ખબર જ ન પણ હું બીજો મંત્ર કઈ રીતે બોલું છું અને મને મંત્રથી જ ખબર નથી મને તો હું આ શું બોલું છું અને આમ પાછું ધીરે 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 આમ

નો સ્કોપ નો હો મારા કાનમાં પડી ગયા એકવીસ બે નાઇન્ટી નો દિવસ પણ હું તો હવે અંતિમ સમય છે એટલે હું મારા ફરી પાછા નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ પણ હું જેમ જેમ બોલું બે જ બોલી શકું ત્રીજું બોલવા જાઉં આનું બીજું કઈક બોલવા લાગુ અને પછી તો એ જ એટલા જોરજરથી હું બોલતો તો મને ખબર હું શું બોલું છું અને ધીરે 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 હું એકદમ શાંત થઈ ગયો અંદરની કોન્શિયસનેસ જોરદાર હતી જે મંત્ર બોલાવતી હતી મને સંભળાવતી હતી પાંચ મિનિટ દસ મિનિટ અડધી કલાક કલાક બે કલાક ત્રણ કલાક અને હું ડોક્ટર આવે ડૉક્ટર સામે જ ઊભા હોય બધી પબ્લિક હજારોની પબ્લિક ડૉક્ટર વારંવાર ચેક કરી છે નથી છે નથી અને હું ઓલો મંત્ર બોલવામાં ધીરે ધીરે ડોક્ટર એમ થયું કે હજી જીવે જ છે તો એને હોસ્પિટલ લઈ જઈ જામનગરની હવે તો એ હોસ્પિટલ નામ બદલાઈ ગયું છે પણ એ સમયે ઇરવીન હોસ્પિટલ નામ હતું એનું ક્યાં લઈ ગયા ત્યાંના ડોક્ટર ત્યાંના ડીન હતા ચા કરીને એમણે ચેક કર્યું હજારો લોકો

આ પીરિયડ તું પાસ કરી રહ્યો છે ડોક્ટર પાછા આવ્યા ના ના હવે ટ્રીટમેન્ટ મારી ચાલુ જ છે કઈ કરતા કઈ નથી કે ચાલુ છે ભલે ફરી રાત થઈ ફરી સવાર થઈ ડોક્ટર દર અડધી કલાકે આવે દર ચેક કરે દર વખતે બીપી લો જ હોય દર વખતે બધું એક પેરામીટર્સ ન બેસતા હોય પણ હું આરામથી અને છેલ્લી અને છેલ્લે બીજી સવાર ડૉક્ટરની હવે તો ટ્રીટમેન્ટ કરવી જોઈએ કંઈક એટલે એમણે ધીરે ધીરે સલાઈને આપવાનું શરૂ કર્યું હું તો બપોર સુધીમાં વાતચીત કરવા લાગ્યો એકદમ સાવ બેભાન જેવો વાતચીત કરવા લાગ્યો અને ધીરે 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 લોકોને પૂછવા લાગ્યો હું આ શું બોલું છું બધા કે મને ખબર નથી મને ખબર નથી તો હું બોલતો જ તો એ બીજી સવારે એક વાઈટ દાઢીવાળા એકદમ વાઇટ એક પર્સન મારા રૂમમાં આવ્યું કેમ છો મહારાજ સારું છે બર્બ મંત્ર બોલો છો ને આખું બોલી રહ્યો છું જુઓ ત્યાં કહો શું બોલું તમને ખબર છે કે આવું સગરમ છે એમ અમે લોકો બધા કાયમ બોલીએ છે એમને કહ્યું કે અમે બધા કાયમ બોલીએ તો મને તો એમ અને કે બુક જેવું હોય તમને આપીશ આપી ગયા નીકળી ગયા પછી મેં તપાસ કરી ભાઈ હતા કોણ આજ દિન સુધી મને ક્યારેય મળ્યા જ નથી ભાઈ અને યોગ એવો હતો કે દિવસથી એ જે હું મંત્ર બોલતો એ ધીરે 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 મારો શ્વાસ બની ગયો એ ધીરે ધીરે મારી એક ઉર્જા બની ગઈ ધીરે ધીરે મારા માટે એક એ કામ જેને કહેવાય ને જીવન જીવવાનું બળ બની ગયું પછી ડૉક્ટર ટ્રીટમેન્ટ આપી બધું ચેક કર્યું ડૉક્ટરે કીધું તમને ટીબી છે અને મારા આખા લંગ્સમાં ફેલાઈ ગયું હતું આખા હોલ કરી નાખા હતા લંગ્સમાં એટલે એને કારણે બધું બ્લીડિંગ થયું હતું મારા લંગ્સ આખા આખા ડેમેજ થઈ ગયેલા હતા પછી અમે મને સાત એક દિવસ ત્યાં રાખ્યો ટ્રીટમેન્ટ આપી પણ હું તો પોતાને મળી જ હિલ થઈ ગયો એકદમ અને પછી જામનગરમાં એક ત્યાં લખપતિ કોલોની એરિયા છે ત્યાં એક ચંદુભાઈ ગુંદાવાળા કરીને એક પરિવાર રહેતો હતો એનો એક છાયા બંગલો હતો એ બંગલામાં મને રાખવામાં આવ્યો મહિનાઓ સુધી બેડ રેસ્ટ અને ધીરે 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 હું રીકવર થઈ ગયો હતો હું લગભગ નવેક મહિના માટે જામનગર મારીયો અને ધીરે 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 પછી સ્વસ્થ થવા લાગ્યો તમે મારા જીવનમાં આ અનુભવ ચોક્કસ કર્યો છે કે મંત્ર ઉર્જાઓ આપણા જીવનમાં ઉપયોગી તો છે જ પણ ક્યારેક ક્યારેક ત્યાં આપણા માટે વિન નિવારક પણ બનતી હોય છે ક્યારેક તે આપણા માટે એક અલગ જ ચેતનાનો અનુભવ કરાવનાર બનતી હોય છે હું મારા લાઈફની અંદરમાં દરેક વસ્તુને ચેક જેમ ટીવી કેમ ખોલીને હું ચેક કરું કોઈ પણ વસ્તુમાં મારી તરત શ્રદ્ધા ન થાય ક્યારેય હું દરેક વસ્તુને ચેક કરું અને પછી જ એક્સેપ્ટ કરું ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે મને ચેક કરવાનો સમય ન મળ્યો અને મારે આક્ષેપ કરવું પડ્યું કે આ ઉર્જાના કારણે આ મંત્રની ઉર્જાના કારણે હું એક ટાઈમ પીરિયડમાંથી બહાર નીકળી બહાર નીકળી ગયા એ ઉર્જાએ મને કદાચ જીવન જીવવાની એક નવી દિશા આપી દીધી એક અલગ જ પ્રયત્ન થયો જેમાં

એ પણ ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડને આપણા બ્રેઇનને આપણા હાર્ટને આપણી આપણા આપણા પ્રાણને સપોર્ટિંગ સિસ્ટમ હોય છે એ સપોર્ટિંગ સિસ્ટમ ગોઠવાઈ જવાને કારણે આપણે એમાંથી બહાર આવી જતા હોઈએ મેરેકલ્સ જીવવા દુનિયામાં કાંઈ ન હોય મેરેકલ્સ અજ્ઞાની માટે હોય અજ્ઞાની માટે બધી સિસ્ટમ જ હોય કે આમ થયું એટલે આમ થયું એટલે આમ થયું એટલે આમ થયું અમે જૈન સંતો કોઈ જાતના મિરેકલ્સને માનતા જ નથી અમે હંમેશા માનીએ છીએ કે કુદરત એની સિસ્ટમ પ્રમાણે ચાલે જ ભગવાન મહાવીરે શાસ્ત્રોમાં અઢી હજાર વર્ષ પહેલાં બતાવેલું અહીંયાથી આખા વર્લ્ડમાં કોડલેસ વાતચીત થઈ શકે પરંતુ શાસ્ત્રોમાં બતાવેલા શબ્દોને મટીલ રૂપમાં કન્વર્ટ કરી શકાય સાધુઓ કરી ન શકે અને સાધુ જ્ઞાનને બહાર લાવવા નહીં સાયન્ટિસ્ટ એને બહાર લાવવા એટલાથી પચીસ વર્ષ પહેલા કોઈ એમ કહેતું કે અમેરિકા કોડલેસ વાતચીત થાય તારો અવાજ જો અવાજ ત્યાં સંભળાય એ જ મિનિટે તો કોઈ સાંભળવા તૈયાર નહોતું સ્વીકારવા કોઈ તૈયાર નહોતું આજે શું થઈ ગયું અને માનો કે પચીસ વર્ષ પહેલા કોઈ વાત કરે ને ઓહો મેરેકલ્સ નો મેરેકલ્સ અવાજના જે પરમાણુઓ છે એની એ લાઈનમાં ગોઠવવામાં આવ્યા એટલે એ રીતે મંત્રોની ઉર્જાઓ મંત્રો પણ અમે માનીએ છીએ કે સાયન્ટિફિકલી એક જાતની એક ઉર્જાનું સ્વરૂપ છે મંદિરો પણ એક ઉર્જાના જ સ્વરૂપ છે એને કારણે લોકો એનો લાભ લઈ શકે છે એક ગુરુદેવ આપને નાનો પ્રશ્ન થયો કે આપ જે મંત્ર નું ઉચ્ચારણ કરતા હતા એમાં ત્રીજા પદે કોઈ એક બીજો મંત્ર ઉચ્ચારણ થતું હતું આ એક રહસ્યમય ઘટના તો ગણાય કે જેને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કે ઐહિક દ્રષ્ટિએ પણ સંશોધિત કરી શકીએ કારણ કે ઉર્જાનો સ્ત્રોત એનું રહસ્ય શું હતું હા રહસ્ય તો હું એવું માનું છું કે જેમ કોમ્પ્યુટરમાં બધી અલગ અલગ ફાઇલો હોય એમ જૈન દર્શન એવું માને છે કે આપણા અંદરમાં આપણી આ જન્મની તો બધી ફાઇલો હોય જ આપણી પાસ્ટની પણ બધી ફાઇલો હોય એટલે જ આપણે અત્યારે ઘણા બાળકોને નથી જોતા કે હું આ જગ્યા મેં જન્મ લીધો હતો આમ હતું આમ હતું અમે લોકો વચ્ચમાં નાલંદા યુનિવર્સિટીમાં હતા તે સમયે બરાબર ભૂતાનના રાજાનું કોઈ સ્વજન આવેલું અને એણે ત્યાં બધું કીધું અમારી સામે જ કે ભાઈ આ અહીંયા આમ હું હતો હું અહીંયા આવી ટીચર હતો આમ હતો આમ હતો આમ હતો આજે પણ બાળક છે તો અમે એને માનીએ છીએ જાતિ સ્મરણ એટલે કે પૂર્વના જન્મનું સ્મરણ એટલે એનો મિનિંગ શું કે આપણા બધાની અંદરમાં પૂર્વના જન્મોની તો હોય જ છે પણ મેમરીને બહાર નથી લાવતા એટલે આપણને એ સમજાતું નથી ઘણાની મેમરી ઓટો બહાર આવી જાય છે એ મારી અંદરમાં પણ કદાચ હું માનું છું કે આ ઓટો મેમરી પડેલી જ હતી ને જન્મ જન્મની એ મેમરી શુદ્ધિ શું થઈ ગઈ એ સમયે પણ હું એનો ચાહક હોઈશ ગ્રાહક હોઈશ વાહક હોઈશ અને મારી અંદર સુધી ડીપમાં હશે એટલે જેવી અત્યારે મૃત્યુની ક્ષણ આવી એટલે હાર્ટબીટ્સ વધી આખું બધું જ આખી દુનિયા દેખાવા લાગી આખું બસ મૃત્યુ દેખાવા લાગ્યું એકદમ જેને કહેવાય ને કે આ બધું અમારીથી છૂટી રહ્યું જ છે એ જે એક આઘાત કયો કે જે એક આશ્ચર્ય કહ્યું કે એ જે એક્સેપ્ટન્સ કયો એને મારી અંદર ડીપ મેમરીના બધા જ ફાઇલોને ઓપન કરી નાખી અને એમાંથી આ એક બહાર આવી ગયો હશે કે જે મારી માટે ઉપકારક બનવાનું હશે એટલે એ સમય બહાર આવી ગયું સિસ્ટમ મોડમાં જ ચાલે છે છે તમારી મારી બધાની આજથી દસ વીસ વર્ષ પછી તો તમે જોજો આજનું આખું મેડિકલ સાયન્સ છે ને બધું બદલાઈ ગયું છે કેમ તો કે જેનેટિકલી અને આપણા અંદરના ઇમોશન્સના આધાર પર જે ડિસીઝ થાય છે એની બધી જ મેડિસિન બનશે એના પર બધી મેડિસિન્સ બનશે તમારા મનમાંથી જે વસ્તુનો ડંખ પડેલો કાઢશે એટલે ઓટોમેટિક કેન્સર નીકળી જશે જેટલા પણ ડિસીઝ આપણી અંદરમાં થાય છે એ બધાની પાછળ આપણું મન આપણા વિચાર આપણા ભાવ અસર કરતા હોય છે એટલે હું એ માનું છું કે મેડિકલ સાયન્સ પણ આખે આખું ધીરે ધીરે એની ઉપર બહુ પ્રયોગો ચાલી રહ્યા છે હિલિંગ આ બધું સિસ્ટમ ચાલે છે આખર તો ટેલિપથી છે એ એ વાત આપની સત સાચી છે કારણ કે આપને ખ્યાલ હશે કે ગૂગલના જે પિચાઈજી છે એને હમણાં જ એવું કહ્યું કે તમારી આંખની કીકીને ખાલી સ્કેન કરવામાં આવશે અને બાકીનો બધો ડેટા એની મેળે લખાશે એમઆરઆઈ સ્કેન બધું જ એમાં એટલે આપ કહો છો એ સમય નજીક છે દૂર નથી પણ મારે આપને મારે એક એ જાણવું છે કે એક માર્ગ આપના જીવનનો પકડાઈ ગયો પછીથી જૈન દર્શન જૈન શાસ્ત્રો તો અપાર છે એમાંથી આપના મુખ્ય જીવન માર્ગો જે પકડાયા હોય જે આપે બહુ શરૂઆતમાં કહ્યું કે અન્યના દુઃખનું મને દુઃખ થાય છે અને એના વિશે આપ પુષ્કળ વર્ક પણ કરી રહ્યા છો તો એવા કયા મુખ્ય માર્ગ મેં જ્યારે દીક્ષા લીધી અને પછી મારી જ્યારે હેલ્થ ખરાબ થઈ થોડોક સમય આરામ મારી ધીરે ધીરે મને એક એવા મહાન સિદ્ધ પુરુષ સાથે મારો યોગ થયો જેને મેં મારા ગુરુ તરીકે સ્વીકાર્યા મારી દીક્ષા પછી બરોબર પાંચ વર્ષ પછી મારો યોગ થયો એમણે મને પોતાની પાસે બોલાવ્યો મેં ના પાડી મારે નથી આવું એમણે કીધું સંકેતમાં તારા હિતમાં અને પછી મારા અંદરનો ફરી પાછો સિક્સ સેન્સનો અવાજ આવ્યો કે તારું એમની પાસે મળવું જરૂરી છે હું એમની પાસે ગયો મેં પહેલીવાર એમના દર્શન કર્યા મેં ધીરે 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 એ મૌન હતા એમણે લાઈફ ટાઈમનું મૌન લઈ લીધું હતું એટલે ન મારી એમની સાથે ક્યારેય વાતચીત થવાની હતી મેં એમનો અવાજ પણ ક્યારેય સાંભળ્યો નહીં પણ એમની જે જીવન એમની ક્ષમતા એમની સિદ્ધિ એમની યોગ્યતા એ ધીરે 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 મને આકર્ષતી હતી અને ધીરે ધીરે મને એમ થતું નહીં આ જ મારા ગુરુ એમ અને મેં એમને મારા ગુરુ તરીકે મારા હૃદયમાં બિરાજ કર્યા અને એમણે જે એક મસ્તક પર હાથ મૂક્યો એ વાતને આજે લગભગ સમજો કે નાઇન્ટી અને બે હજાર ત્રેવીસ ત્યાર પછી મેં કોઈ બુક્સ વાંચવાના લક્ષ્ય મેં આખી બુક્સ ક્યારેય વાંચી નથી આટલા વર્ષોમાં મેં આટલા પ્રવચનો આપ્યા મેં ક્યારેય પણ બુક્સ ખોલી નથી હા પર્યુષણ જેવા દિવસો હોય ત્યારે થોડીક ક્યારેક કોક વાર કોક દ્રષ્ટિમાં કરી હોય પણ એ સિવાય આટલા વર્ષોમાં મેં ક્યારેય જોઈને વાંચીને સાંભળીને પ્રવચન આપ્યા જ નહીં જે દિવસથી એમને માથે હાથ મૂક્યો એ વાતના જે આટલા વર્ષો વીતી ગયા છે હું માનું છું કે કૃપાનું બળ કૃપાનું બળ જો આપણે અંતરથી કનેક્ટ થઈ ગયા હોઈએ ને નિર્વિકલ્પ નિસ્વાર્થ તો તે એવું કહેવાય છે કે ભગવાન મહાવીરનું જ્ઞાન એમણે પોતાના શિષ્યોમાં સેકન્ડોમાં અર્પણ કરી દીધેલું એમ અમારા ગુરુએ પણ એવી એક કૃપા કરી જેને કારણે અમારી એ જ્ઞાન દ્રષ્ટિની તો અમે તો થર્ટી ફાઈવ વાળા હતા અમે તો સ્કૂલમાં થર્ટી ફાઈવ પર્સન્ટથી થર્ટી સિક્સ ક્યારેય નહોતા તો આ જે ઘટના બની એમની સાથે મારું યોગ નવ મહિના માટે થયો એમને મળ્યા એના નવ મહિના પછી જાણે કે કહેવાય અમને મળવા માટે જ એમનું જીવન બાકી હશે એમને મળ્યા એના રાઈટ નવમાં મહિને એમની રાજકોટની હોસ્પિટલમાંથી વિદાય થઈ ગઈ પરંતુ સંકેતો દ્વારા જે કંઈ સમર્પણ કર્યું એણે મને જીવનની એ દિશા આપી કે જેમાં સ્વકલ્યાણ અને સર્વ કલ્યાણ માટે સતત પ્રયત્ન કરતા રહે અમારા જીવનની અંદરમાં મેં તમને પહેલા જ કીધું એમ બચપનમાં જ અમે કબૂતરને ચંદ ગલોડિયાની રક્ષા કોઈને કોઈ પ્રકારે ગરીબોની સેવા તો એ જ સંસ્કાર અમારા ફરી પાછા સંયમ લીધા પછી વધારે જાગૃત થતા હતા અને યોગ થઈ ગયો અમે જ્યારે તપ સમ્રાટની મારા ગુરુની વિદાય થયા પછી મુંબઈ તરફ અમે હતા અને મુંબઈમાં એકવાર ફ્લડ આવ્યું અને ફ્લડ વખતે મેં જોયું કે બધા જ તકલીફમાં છે ત્યારે અમે જ્યાં ચાતુર્માસ હતા ત્યાં રસોડા ચાલુ કરાવી અને યુવાનોને પહેલી વાર કીધું કે તમે બધા જોડાવ આપણે બધા એને ભોજન સુધી પહોંચાડી દઈ અને એ જે યુવાનો અમારી સાથે જોડાણા એ આ દિન સુધી જોડાતા રહ્યા અને એમાંથી અરહમ યુવા ગ્રુપ નામનું ગ્રુપ બની ગયું જેમાં સેંકડો યુવાનોએ માનવતા સેવા જીવદ્યા કરુણા એક એક અમારી પ્રેરણા અને આદેશોનો શિકાર કરી કરી અને એ દર વર્ષે કરોડો કરોડોના સત્કાર્યોથી આગળ વધવા લાગ્યા હમણાં જ અનંત અંબાણી તરફથી પણ અમે છેલ્લા ત્રણ વર્ષથી ગરીબોના ભોજનનો પ્રકલ્પ ચલાવી રહ્યા છીએ અને અમારા રિલાયન્સ ફાઉન્ડેશનનો પણ પૂરેપૂરો સહયોગ છે બધા એવા સેંકડો ભાવિકો છે તેમણે મન મૂકી નહીં દાન અનુદાન કરી નહીં આ માનવતા આ સેવા આ જીવદિયાના પ્રકલ્પોમાં સહયોગ આપ્યો અમારી પાસે એક પારસી પરિવારના બરજીસભાઈ કરીને છે જે મુંબઈ સમાચારમાં વર્ષો સુધી પારસી તારી આરસી કરીને એક આખો લેખ લખતા અને એ બરજીસ દેસાઈ પોતે પારસી હોવા છતાં પણ અમારા પ્રત્યે જૈનો તો પ્રત્યે એટલી શ્રદ્ધા એવા એવા સેંકડો ભાવિકો છે કે જે લોકો આ બધાની અંદરમાં પોતાના આ સત્કાર્યોની અંદરમાં કેટલા ડાયાલિસિસ ચાલે છે કેટલા તમને હું આપીશ બધું કે કેટલા તો સત્કાર્યો છે બધા ચાલ્યા કરે છે અને છતાં પાછું અમે એવું માનીએ છીએ કરવું તે આપણું કર્તવ્ય છે પણ કરીએ છીએ માનવું તે આપણો અહંકાર છે થઈ રહ્યું છે ગુરુઓની કૃપાથી પરમાત્માની કૃપાથી અને જેમને મળે છે એમના પુણ્યથી આપણને કરવાની તક મળે છે અમે હંમેશા માનીએ છીએ કે દેનાર કરતાં લેનાર મહાન છે કારણ કે લેનાર છે ને એ આપનાર ઉપર ઉપકાર કરે છે મને તો આપવું છે પણ જો કોઈ લેવાવાળું નહીં હોય તો હું આપી કહી દે શકીશ

કેમ કે તક આપી અનેક પ્રકલ્પોમાં અમારા જૈન શાસ્ત્રોને અમે રિપ્રેન્ટ કરાવીએ છીએ અને ગ્રંથોના ગ્રંથો બહાર પાડીએ છીએ અને એ શાસ્ત્રોમાં રહેલા એસેન્સ જેમ કે એમાં એવા બધા રહસ્યો હોય શાસ્ત્રમાં એક વરસાદનું પાણી જે પીતા હોય ને એની હેલ્થ બહુ સારી રહી તો એવા એવા જે શાસ્ત્રોમાં રહસ્યો છે જે જીવનમાં કામમાં લાગે એમાં છે એના પરથી અમે દર વર્ષે નવી નવી ફિલ્મો બનાવીએ છીએ કે સુપર સાયન્ટિસ્ટ ભગવાન મહાવીર ભગવાન મહાવીર ભગવાન તરીકે નહીં પણ સુપર સાયન્ટિસ્ટના રૂપમાં અમે શાસ્ત્રોમાં રહેલા રહસ્યોને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ અમારે ત્યાં દર વર્ષે સેંકડો ભાવિકોને આપણે ડાયાલિસિસ કરાવીએ છીએ હજારો હજારોને આપણે ભોજન તો પહોંચાડીએ છીએ એની સાથે સાથે અમે હમણાં નવો પ્રકલ્પ એ રાખ્યો છે જેટલા પણ ગરીબ વસ્તીના બાળકો છે એને સ્ટડી કરાવી એનું જીવન ધોરણ કેવી રીતે ઉચ્ચતમ બને એના જીવનમાંથી ક્રાઇમ કેવી રીતે ઘટે અને એ પણ કલ્યાણના માર્ગે કેવી રીતે આગળ વધે એ પ્રકલ્પ હમણાં અમારો ચાલી રહ્યો છે અમારી પરમાત્માની કૃપા છે કે મુંબઈમાં એમ્બ્યુલન્સ જોડાય છે જેના દ્વારા ઓપરેશન ત્યાં ત્યાં કરતી આખી એમ્બ્યુલન્સ એવી ઓપરેશન થિયેટર જેવી બનાવી છે કે આ વર્ષે અમે ત્રીસ હજારથી વધારે પ્રાણીઓને ઓપરેશન કરી અને સાજા કર્યા હતા ત્રીસ હજાર અને આ વર્ષે અમે બીજી મોઢાર એમ્બ્યુલન્સ એડ કરી લગભગ એક લાખ પ્રાણીઓની કેમ કે માણસોની તો હોસ્પિટલો છે પ્રાણીઓની વ્યવસ્થા નથી એ પ્રયત્ન કર્યો છે અમે હંમેશા એવું વિચાર કરીએ છીએ કે કેવી રીતે જીવ માત્ર નહીં સાતા મળી શકે સમાધિ મળી શકે કેવી રીતે હમણાં પણ જૂનાગઢમાં ફ્લડ આવ્યું તો કેવી રીતે ટાઈમ પર બધાને આપણે સહાયરૂપ બની શકીએ તરત રિલાયન્સ પરિવારે ટ્રક ભરી ભરીને અહીંયા બધો સામાન મોકલાવ્યો અને અમે બધે ડિસ્ટ્રીબ્યુશન કરાવી અને બધાને સાતા એટલે અમારા જીવનનો મંત્ર એક જ છે બધાને સાતા મળે બધાને સમાધિ મળે બધાને અનુકૂળતા મળે ગુરુદેવ આપની આ અસ્ખલિત વાણી સાંભળીને એમ થાય છે કે કદાચ ઈશ્વરે પરમાત્માએ એવી એક વિભૂતિનું સર્જન કર્યું છે કે જેના દ્વારા એમના સર્જેલા પાત્રો પછી એ માણસ હોય કે કોઈ પ્રાણી હોય એમને કશું દુઃખ ન પહોંચે અને એ પણ આપે કહ્યું તેમ કોઈ પ્રકારના લેનાર મોટો છે દેનાર કરતાં આપને કદાચ ખ્યાલ હશે કવિશ્રી રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ છે આટલે પહોંચ્યા પછી એટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી આ તો બસ થાય છે આ જે ભાવ આપે સુંદર રીતે વ્યક્ત કર્યો અને આપના જીવનના એવા પાસાઓથી અમને લાભાન્વિત કર્યા જેના વિશે કંઈ વધુ કહી શકાય એમ નથી અહોભાવ અમારો વ્યક્ત કરવા સિવાય કશું કરી શકાય નહીં એટલે અમારા સૌ દર્શક મિત્રો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ એ બંનેના અપાર મોટી જનસંખ્યામાં લોકો ચાહકો છે એ સૌ હું એકદમ અહોભાવ સાથે પ્રાર્થનામય રૂપે આપને પ્રણામ કરું છું અને આપના માટે એવી ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણા જેટલા મનોરથો છે એ હજુ પણ વધુ ઉત્સાહભેર પાર પડતા રહે આપે અમને જે અમૂલ્ય સમયદાન કર્યું છે તેનો ઋણ સ્વીકાર કેમ કરવો એ પ્રશ્નાર્થ લઈને હું આપની વિદાય લઈશ હો મંગલ હો કલ્યાણ હો એક વાત જ્યારે ગુજરાત વિશ્વકોટ્રસ અને સંતુલન સંતુલન તો આ બંનેના ઉપક્રમે આજે ભદ્રાઈભાઈ સાથે એક બહુ સરસ મજાનો આ યોગ થયો એની પણ વિનમ્રતા હતી સાથોસાથ હું ગુજરાત વિશ્વકોષના અમારા કુમારપાળભાઈ દેસાઇ પ્રત્યે પણ એક સદભાવના વ્યક્ત કરીશ એમણે વર્ષો પહેલાં રાજકોટમાં એક ભાવ જગાડ્યો મારી અંદરમાં કે જેન ગુજરાત વિશ્વકોષ બન્યું છે એ રીતે જૈન વિશ્વકોષ પણ બનાવવું જોઈએ અને એક પ્રકલ્પ શરૂ થયો કુમારપાળભાઈ ગુણંદભાઈ બરવાળિયા આ બધાની મહેનતથી આજે અત્યાર સુધીમાં લગભગ સાત વોલ્યુમ બહાર પડી ગયા અને હજી પણ બીજા વોલ્યુમ્સની તૈયારી ચાલી રહી છે એમણે જે મહેનત કરી છે કુમારપાળભાઈએ એ જૈન ઇતિહાસમાં પણ એક માઇલસ્ટોન સમાન છે હું કુમારપાણભાઈના ગુણંદભાઈના એ બધાના પણ ભાવોની હું અનુમોદના કરીશ અને ફરી એકવાર સંતુલન જેને અમારી ભાષામાં કહેવાય વિતરાકતા સંતુલન એટલે વિતરાકતા ન રાગમાં કે ના દ્વેષમાં સમભાવમાં હંમેશા સંતુલન હોય છે એમાં કંઈ ઢળવાનો ભાર નથી હોતો એમાં કંઈ વળવાનો ભાર નથી હોતો એમાં સંતુલન હોય છે બસ આવી બેલેન્સ સ્ટેટની અંદરમાં આપણા સૌની વિતરાગ દશા પ્રગટ થાય એ જ આજના દિવસે મંગલ